गड़ी चटनी बनावा माटे खजूर आंबलीनी चटनी बनावा माटे अहींया खजूर लीधेलो छे 500 ग्राम जेटलो लाल खजूर लीधेलो छे जेने आपणे ढीला काढी દઈશું। खास एक वक्त चेक करी लेवू के अंदरथी बगड़ेलू नथी ने, घणी वक्त अमुक खजूर अंदरथी बगड़ेला पण निकळे छे एटले ए पण खास ध्यान राखवानुं। तो आ रीते ढीला अलग करी દઈશું अने बधुं खजूर भेगो करी દઈશું एक वाटकामां। तो 500 ग्राम खजूर चोखो करी दीधो छे, तो एनी सामे ठळिया काढीने એની સામે મેં 5 જેટલી આંબલી લીધેલી છે, 5 થી 6। તમારે ખટાશ પ્રમાણે આંબલીનું માપ રાખવાનું। આંબલીમાંથી પણ સાફ કરી દીધી છે, અંદરથી બધા ઠળિયા જે હોય એ કાઢી દીધા છે। આંબલી અને ખજૂર મોટી તબેલીમાં મિક્સ કરી દઈશું। 2-3 વખત પાણીથી આપણે ધોઈ લેવાનું છે, આ પાણી કાઢી દઈશું। ધોયેલું પાણી ખજૂર આંબલી ડૂબે એના કરતાં આપણે થોડું વધારે પાણી રાખીશું। 1/2 કલાક માટે પલાળી રાખીશું। પલાળ્યા પછી 10-15 મિનિટ માટે ગરમ કરીશું। તમારે કુકરમાં બાફવું હોય તો 5-7 મિનિટ થશે, બાકી બહાર આપણે 10-15 મિનિટ માટે ઉકળવા દઈશું। ઘણા લોકો મીઠી ચટણીમાં ગોળ અને આંબલીનો જ ઉપયોગ કરતા હોય છે, પણ ગોળ અને આંબલીનો ઉપયોગ કરો એના કરતાં ખજૂર અને આંબલીનું જે કોમ્બિનેશન છે ને એ ગળી ચટણીમાં બહુ જ મસ્ત લાગે છે। આપણે છેલ્લે 2-3 ચમચી ગોળ ઉમેરીશું, પણ ખજૂરનો જે સ્વાદ છે ને એકદમ ચડિયાતો આવે છે। ખાસ કરીને પાણીપુરીની ચટણી, ચાટ રેસીપી માટેની ચટણી, એમ બધામાં ખજૂરનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે ચટણીમાં। લગભગ 10 મિનિટ થઈ ગઈ છે, એકદમ સરસ ઉકળી ગયું છે। 10-12 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તો એક મોટી ચમચી ભરીને આપણે ઉમેર્યો છે ગોળ, દેશી ગોળ। હવે ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગેસ ચાલુ રાખીશું। ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકીને આપણે 10-15 મિનિટ સીજવા દઈશું। તો ગેસ બંધ કરી દીધો છે, ઢાંકણ ઢાંકીને 10-15 મિનિટ એમનું એમ રહેવા દઈશું। થોડું ઠરે પછી આપણે વાટવાનું છે મિક્સચરમાં, ત્યાં સુધી એમનું એમ રહેવા દેવાનું છે। મિશ્રણ ઠંડુ પડે એટલે મિક્સચરમાં આપણે ઉમેરી દઈશું, અથવા તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો, બંને રીતે ચાલશે। ગોળ કદાચ તમે પહેલાં ના ઉમેર્યું હોય તો અત્યારે પણ વાટતી વખતે ઉમેરી શકો છો। મિશ્રણ આપણે વાટી દીધું છે, હવે બીજી તપેલીમાં મોટા કાણાવાળી ગળણી મૂકી જે મિશ્રણ છે એને આપણે ગાળી દેવાનું છે। હવે અત્યારે જ હું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ, ધાણાજીરું ઉમેરી દઈશ। આ ખાસ એટલે અત્યારે ઉમેર્યું કારણ કે સંચળ છે એના ઘાંટા હોય છે, તો જો ઘાંટા રહી જાય આખા છેલ્લે આપણે ઉમેરીએ તો ખાવામાં આવે તો બહુ જ એક્સ્ટ્રીમ ખારું લાગે। તો આવી રીતે ગાળીશું એટલે એકદમ સરસ એકરસ ઘાંટા બધા જશે નીચે। તો અત્યારે મેં એકદમ ઘાટો પલ્પ રાખ્યો છે, પછી હું મને જેમ જરૂર પડે એમ કન્સિસ્ટન્સી હું મેઇન્ટેન કરીશ પાણી ઉમેરીને, અને ખારાશ પ્રમાણે મીઠું આપણે વધઘટ કરીશું, પણ સંચળ છે એ ગળણીમાં જ ઉમેરી દીધું છે। બાકીની પણ બધો જ પલ્પ આપણે આ રીતે લઈ લઈશું। તો આપણી ચટણી રેડી છે, તમારે ફ્રોઝન કરવું હોય તો મીઠું કે સંચળ નહીં ઉમેરવાનું, અને જે રીતની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે અત્યારે તમે પાણી અને મીઠું ઉમેરીને સેટ કરી શકો છો। ઘણા લોકો લાલ મરચું પાવડર પણ આની અંદર ઉમેરતા હોય છે, તો એ પણ તમે ઉમેરી શકો છો। અને તે સિવાય આને તમારે ચાટ રેસીપી માટે વાપરવી હોય પાણીપુરી સિવાય, જેવી રીતે સમોસાની ચટણી તરીકે વાપરવું હોય, તો આ જ ચટણીને ગેસ ચાલુ કરીને લગભગ 5-7 મિનિટ માટે ઉકાળી લેજો। કોઈ વઘાર કે કશું જ નહીં, ખાલી 1 ચમચી ગોળ ઉમેરીને તમારે ધીમા ગેસે 5-7 મિનિટ તપેલીમાં આ ચટણી રાખવાની અને મિક્સ કરતા રહેવાનું પાણી જરૂરિયાત પ્રમાણે ઉમેરીને। તો એકદમ બહાર જે સમોસા અને કચોરી સાથે જે ચટણી સર્વ કરવામાં આવે છે એવી રીતની જ બનશે, તો છે ને એકદમ સરળ। તો તમે પણ જરૂર ટ્રાય કરજો, ફ્રોઝન કરવી હોય તો ફ્રીઝરમાં આવી ઘાટી જ ચટણી બનાવીને રાખવી, કાચની એરટાઈટ બરણીમાં અથવા તો એરટાઈટ કોઈ પણ ડબ્બામાં।